कपरडा तालुकाना नाना पोटा गामे आवेला दक्षिण गुजरात वीज कंपनीनी कचेरी खाते काम करता 15 थी वधु कर्मचारीओ पडतर मांगणी साथे काळी पट्टी धारण करी पोतानी मांग सरकार समक्ष मुकवा माटे कामगीरीमां जोडाया हता। तेमज आगामी दिवसमां तेमनी मांगो सरकार द्वारा सांभळवामां नहीं आवे तो कर्मचारी एकता मंडळ द्वारा करवामां आवेला आह्वान अनुसार विविध कार्यक्रमो पण कराशे। કાળીપટ્ટી ધારણ કરી કામ કરનારા કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમને ધોરણ 10 પાસ અને આઈટીઆઈ કરી ચોથા વર્ગમાં કામ કરી રહેલા કર્મચારીઓને ત્રીજા વર્ગમાં સમાવેશ કરવામાં આવે, તમામ કર્મચારીઓને ફિલ્ડ એનાઉન્સ આપવામાં આવે, રિસ્ક એલાઉન્સ આપવામાં આવે, કામના કલાકોમાં ઘટાડો કરવામાં આવે। મારું નામ દિલીપભાઈ પટેલ, નાનાપાડા સબડિવિઝનમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। શું માંગણી છે તમારી? અમારી માંગણી ચાર મુદ્દા છે અમારા, આમ તો પાંચ મુદ્દા છે, પણ એ પહેલો મુદ્દો અમારે વર્ક ચારમાંથી ત્રીજામાં લઈ જવાનો તે અને ફિલ્ડ એલાઉન્સ જે કામના કલાક નક્કી કરવામાં આવે, જે અમે 24 કલાક અમારા ભાઈ કામ કરાવે છે આમ કંપની, તો અમને કલાક નક્કી કરે અથવા તો અમારા જે ઓવર ટાઈમના જે પૈસા મળે કંઈ નાણું તે ચૂકવી દેવામાં આવે અલગથી મળે આમ। મારું નામ અશ્વિનભાઈ, અમારા મુદ્દા છે કે ટેકનિકલ ઇલેક્ટ્રિક વિભાગમાં જે 10મું પાસ થઈને જે આઈટીઆઈ કરેલી છે એના હિસાબે જે હાલમાં જે અમારા જે કર્મચારી છે એ ચોથા વર્ગમાં કામ કરે છે એની જગ્યાએ છે લાયકાતના આધારે મતલબ છે ને ત્રીજા વર્ગમાં થવું જોઈએ, એ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે સચિવાલય કે રેલવે હોય કે પછી પોસ્ટ ઓફિસમાં જે 10મું પાસ કરેલું અને આઈટીઆઈની જે લાયકાત છે એના હિસાબે છે ને ચોથા વર્ગમાં મતલબ જે કામ કરે છે એની જગ્યાએ છે ને ત્રીજા વર્ગમાં થવું જોઈએ। બીજું કે ફિલ્ડ એલાઉન્સ મળવું જોઈએ, રિક્સ એલાઉન્સ મળવું જોઈએ, અને બીજું છે કે જે કામના કલાકો અને જે એ નક્કી કરવાનું એ એટલી માગણી છે। એ તો અમારે જે કર્મચારી એકતા મંડળ ખરું ને એ સમય સૂચકના આધારે છે ને કોઈ પણ નિર્ણય લઈ શકે, બાકી જે સરકાર જે માન્ય કરે જ અમારે હસી કરવું પડે, બાકી બીજું તો અમારે જે કર્મચારી મંડળ જે સમૂહમાં જે નિર્ણય લે એ જ કરવું પડે એમ।